સલામુ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, જનાબ કુતબુદ્દીન મોલિમ બોયઝ પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે, જેમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી, જેમાં સ્વાધ્યાય 5.4 આજે આપણે જોવાના છે, એ જોતા પહેલાં આપણે થોડીક સમજૂતી છે તે જોઈ લઈએ. કોઈપણ ખૂણાનું માપ કોણ માપકથી માપી શકાય છે? શું છે? કોઈપણ ખૂણાનું માપ કોણ માપકથી જાણી શકાય, જે આપણને ખબર જ છે, જે કંપાસ પેટીમાં તૈયાર આપેલું કોણ માપક હોય છે. જો તમારી પાસે કંપાસ પેટીના સાધન હોય તો તેમાંથી કાઢીને તમે જોઈ શકો છો. આ રહ્યું કોણ માપક, દેખાય છે? તેની અંદર તમે જોઈ શકો છો, દેખાય છે? આ વચ્ચોવચ 90 લખેલા છે. પછી અહીંયા તમે જુઓ તો 0° થી લઈને, પછી અહીંયા શું નીચેથી તમે જુઓ તો 0° થી લઈને અહીંયા તમે જુઓ તો 180° સુધી લખેલું છે. પછી આ બાજુથી તમે જુઓ તો 0° થી લઈને 180° સુધી લખેલું છે. ચાલો બીજું જોઈએ, આ આકૃતિ જુઓ. આની અંદર પણ તમે જોઈ શકો છો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, જો આ વચ્ચોવચ અહીંયા તમે ખૂણાનું માપ લીધું હોય તો આવી રીતે જો અહીંયા આ રેખા છે, તો આ જે કોણ માપક છે તમે જોઈ શકો છો. આ કોણ માપકની અંદર કે તમારી કંપાસ પેટીમાં તૈયાર કોણ માપક છે, તેની વક્રધરી 180 સરખા ભાગમાં વિભાજિત કરેલી છે. આ જે દેખાય છે ને તેની વક્ર, તે 180 ભાગમાં શું કરેલી છે? વિભાજિત કરેલી છે, 180 ભાગમાં અહીંયાથી લઈને. ચાલો જોઈએ, બરાબર. ચાલો, દરેક ભાગ 1° જેટલો હોય છે, એટલે કે આ જે છે 0 થી 10, 10 થી 20, 10 થી 20, 20 થી 30, એ 1° જેટલો હોય છે. જમણી બાજુ 0° થી શરૂ કરીને ડાબી બાજુના અંતે 180° લખેલું છે. તે જ રીતે ઉલટો પણ દર્શાવે. તમે જો 0 થી લઈને તમે અહીંયા જોઈ શકો, 0 થી લઈને આવી રીતે આપણે જોઈએ તો અહીંયાથી લઈને અહીંયા સુધી 180° તો એવી જ ઉલટા ક્રમમાં પણ 0 થી લઈને અહીંયા સુધી 180° લખેલું છે. આ છે તમારું કોણ માપક. કોણ માપક વડે 0 થી 180° સુધીના ખૂણાનું માપ જાણી શકાય છે. બરાબર, કોણ માપક વડે 0 થી 180 સુધીના ખૂણાનું માપ જાણી શકાય છે. ચલો આગળ વધીએ. લઘુકોણનું માપ 90° થી ઓછું. બરાબર, લઘુકોણ 90° થી ઓછું ખૂણું હોય તો તે લઘુકોણ કહેવાય. 90° થી ઓછું તો 10, 20, 45, 80, 82 એવા. કાટખૂણાનું માપ 90° હોય છે, જે આપણે 5મા ધોરણમાં શીખી જ ગયા છે. કાટખૂણાનું માપ 90°. ગુરુકોણનું માપ 90° થી વધારે અને 180° થી ઓછું. સરળકોણનું માપ 180° તથા પ્રતિબિંબકોણનું માપ 180° થી વધારે હોય છે. ચાલો જુઓ, લઘુકોણનું માપ 90° થી ઓછું તો આવી રીતે ખૂણા આવશે. બરાબર, 90° થી ઓછું. આ જુઓ 90°. આ ગુરુકોણનું માપ 90° થી વધારે, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી, આ 90° દેખાય છે, એનાથી વધારે છે. તમે જો 130 દેખાય છે, એટલે 90° થી વધારે હોય તો તે ગુરુકોણ છે. સરળકોણનું માપ તો તમે ખબર છે 180°. બરાબર, એટલે આ સીધી લીટી. ચાલો, પ્રતિબંબ કોણમાં 180° થી વધારે હોય છે, દેખાય છે આ આકૃતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે, ઘડિયાળમાં ક્રમિક 2 અંકો વચ્ચે ઘડિયાળના કાંટા વડે બનતા ખૂણાનું માપ બરાબર 360° / 12 બરાબર 30, એટલે 1 ભાગ = 30. બરાબર, આગળના તાસમાં આપણે જોઈ ગયેલા કે ઘડિયાળ આખું એક પરિભ્રમણ પૂર્ણ કરે છે, એટલે જે ઘડિયાળ છે તે જે આખું દેખાય છે તે આખું પરિભ્રમણ પૂર્ણ કરે, એટલે 360° ખૂણો બને. શું બને છે? તો કુલ 360°. શું હોય છે? 360°, એટલે આ બધા જે છે તે બધા આખા મળીને, આખું પરિભ્રમણ મળીને કેટલું છે? 360° છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ઘડિયાળમાં કુલ કેટલા અંક છે, તો 12. કેટલા છે? 12. હા બરાબર, તો તમે અહીંયા 12 કુલ અંકો છે, અને આ જે આખું પરિભ્રમણ
તે ફરે છે એટલે તે 360 ડિગ્રી છે, એટલે જે ખૂણો છે તે આખો તે 360 ડિગ્રી છે, એટલે એક ભાગ બરાબર એટલે 12 અને 1ની વચ્ચે કેટલા અંશનો ખૂણો? 30 ડિગ્રીનો. 12 અને 2ની વચ્ચે કેટલા અંશનો ખૂણો? તો 60 ડિગ્રીનો. આવી રીતે એટલે કે એક એક અંક વચ્ચે, હવે બે ક્રમિક અંકો વચ્ચે એટલે કે 1 અને 2, આ બે ક્રમિક અંકો વચ્ચેનો ખૂણો કેટલો? 30 ડિગ્રી એટલે કે એક ભાગ. એવી જ રીતે 2 અને 3 વચ્ચેનો 30 ડિગ્રી, 3 અને 4 વચ્ચેનો 30 ડિગ્રી. તો અહીંયા આપણને કેટલા આપેલા છે? 2 અંકો આપેલા છે, દેખાય છે? 12 થી 2 એટલે કે 1 અને 2, બે ભાગ છે ને. તો જો અહીંયા ઘડિયાળમાં એક ભાગ બરાબર આપણે અહીંયા શોધ્યું છે 30 ડિગ્રી, તો ઘડિયાળમાં 12 થી 2 વચ્ચેનો ભાગ કેટલો? તો 2. તમે જોઈ શકો છો 12 થી 2 કેટલો છે, પહેલો 1 અને 2. તેથી 2 ભાગ બરાબર 2 × 30 ડિગ્રી, જેટલા પણ ભાગ આપેલા હોય તેના ગુણ્યા કેટલા કરવાના? 30 ડિગ્રી, એટલે 2 × 30 ડિગ્રી એટલે બરાબર 60 ડિગ્રી, એટલે આ ખૂણો કેટલાનો છે? 60 ડિગ્રીનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. પહેલું છે કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું? બોલો કાટખૂણાનું માપ કેટલું? બોલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને સમજૂતી આવી ગઈ. હા, કાટખૂણાનું માપ 90 ડિગ્રી અને સરળ કોણનું માપ કેટલું? તો સરળ કોણનું માપ 180 ડિગ્રી. ચલો, ખરા છે કે ખોટા તે કહો. પહેલું, લઘુ કોણનું માપ 90 ડિગ્રી કરતાં નાનું છે, તો ખરું. બી, ગુરુ કોણનું માપ 90 ડિગ્રી કરતાં નાનું છે, ખોટું. પ્રતિબિંબ કોણનું માપ 180 ડિગ્રી કરતાં વધુ છે, ખરું. બરાબર, આપણે આગળ સમજૂતીમાં જોઈ જ ગયા છીએ અને આગળ મેં અત્યારે જ કહ્યું તમને કે એક આખા પરિબળનું માપ 360 ડિગ્રી છે, તો ખરું. જો માપખૂણો એ 50 ડિગ્રી અને માપખૂણો બી 35 ડિગ્રી હોય તો માપખૂણો એ ગ્રેટર દેન માપખૂણો બી, આજે છે ને લઘુત્તર ને ગુરુત્તર, આ છે ને તમને ખબર ને, નાની અને મોટી સંખ્યા. તમે જુઓ કે ખૂણો એ 50 ડિગ્રી અને ખૂણો બી 35 ડિગ્રી, તો કયો મોટો? ખૂણો એ મોટો ને, એટલે મોટી સંખ્યા માટે આ ચિહ્ન, એટલે આવશે ખરું. ચાલો નીચેના ખૂણાઓના માપ લખો. નીચેના ખૂણાઓના માપ, તો લઘુકોણ, લઘુકોણ એટલે શું? 90 ડિગ્રીથી નાના, તો આપણે લખી શકીએ 40 ડિગ્રી, 42 ડિગ્રી, 82 ડિગ્રી અથવા 58 ડિગ્રી. એવી રીતે ગુણુકોણના ખૂણાના માપ લખવાના છે, તો 95 ડિગ્રી, 105 ડિગ્રી, 155 ડિગ્રી અને 170 ડિગ્રી, એટલે કે 90 ડિગ્રીથી વધારે અને 180 ડિગ્રીથી ઓછા. ચાલો આગળ વધીએ. નીચેની ખાલી જગ્યાઓ લઘુ, ગુરુ, કાટખૂણા અને સરળ કોણનો ઉપયોગ કરીને પૂરો. શું કહે છે? નીચેના જે ખૂણાઓ છે તેને લઘુ, ગુરુ, કાટખૂણા અને સરળ કોણનો ઉપયોગ કરીને પૂરો. ચાલો જોઈએ આપણે. એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું છે, તો તમે અહીંયા નીચે જવાબ જોઈ શકો છો. બોલો, કાટખૂણા કરતાં ઓછું એટલે શું આવશે? લઘુ કોણ. પહેલાંનો જવાબ લઘુ કોણ. બી, એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ છે. બોલો, કાટખૂણા કરતાં વધુ કયું? તો ગુરુ કોણ. ખ્યાલ આવે છે? સી, એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે. બોલો શું આવશે? સરળ કોણ. બરાબર ને, એ કાટખૂણાના માપના સરવાળા જેટલું. સરળ કોણ એટલે 180 ડિગ્રી, એટલે બે કાટખૂણા, એક કાટખૂણા એટલે 90 ડિગ્રી, બીજો કાટખૂણા એટલે 90 ડિગ્રી, 90 ડિગ્રી વત્તા 90 ડિગ્રી એટલે કેટલું થશે? 180, એટલે શું આવશે? સરળ કોણ. બે ખૂણાઓના માપનો સરવાળો ડી, બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણો જેટલો છે, તો તેમાંનો ખાલી જગ્યા છે, તો શું આવશે? લઘુ કોણ. બરાબર, બે ખૂણાનો માપનો સરવાળો કાટખૂણો એટલે કે બે ખૂણા જે છે તેનો સરવાળો 90 ડિગ્રી થાય છે, એટલે તે શું હોય? બે લઘુ કોણ હોય, એટલે કે આવશે લઘુ કોણ. ઈ, બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે. બરાબર, બે ખૂણાનો માપનો સરવાળો સરળ કોણ જેટલો છે અને તેમાંનો એક લઘુ કોણ, તો બીજું શું હોય? ગુરુ કોણ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ તમને આકૃતિ આપેલી છે. દરેક આકૃતિમાં દર્શાવેલ ખૂણાના માપ લઘો. પહેલાં તમારી આંખો વડે જોઈ અને આંખો વડે જોઈ અનુમાન કરો કે પછી કાટખૂણાની મદદથી સાચા માપ શોધી કાઢો. બરાબર, આ તમારે આખથી અંદાજિત કરવાનું છે. તમારો જે કાટખૂણો હોય તો વચ્ચોવચ્ચનો ભાગ અહીંયા મૂકવાનો, આથી જ્યાં દેખાય તે જોવા, તો કેટલો અંશનો આવશે? 45 ડિગ્રી, બીજું 120 ડિગ્રી, ત્રીજો 60 ડિગ્રી ને ડી 130 ડિગ્રી. કાટખૂણા જો વચ્ચોવચ્ચ 90 ડિગ્રી લખેલું છે તે અહીંયા મૂકીને આ બાજુ જોવાનું, તો આ જે તે દેખાય તે 130 ડિગ્રી. બરાબર, ચાલો આગળ વધીએ. દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધા. ઘડિયાળનું ચિત્ર દેખાય છે, અહીંયા 9 વાગેલા છે, અહીંયા 1 અને અહીંયા 6, દેખાય છે ને?
તો આ તમે જે ઘડિયાળ જોયો છે આગળ ખૂણો શોધવાનો છે, જે આગળ આપણે સમજૂતીમાં એક દાખલો જોઈ ગયા. તો પહેલાં આ જે 12 થી 9 છે કે 9 થી 12 છે તેની વચ્ચે કેટલા ભાગ છે, તો જોવાનું 3 ભાગ, આની વચ્ચે 1 ભાગ, આની વચ્ચે 6 ભાગ. તો ચલો પહેલાં આપણે દાખલો જોઈએ. પહેલો દાખલો, ઘડિયાળમાં 9 થી 12 વચ્ચેનો ભાગ કેટલો? તમે જો ઘડિયાળમાં 9 થી 12 વચ્ચેનો, તો આ 1, 2 અને 3 કેટલા ભાગ છે? 3. આપણે આગળ ગણતરી કરી ગયા કે 1 ભાગ બરાબર કેટલા, તો 30 અંશ. માટે 3 ભાગ બરાબર 3 × 30 એટલે 90 અંશ. તમે જુઓ તો અહીંયા 90 અંશનો ખૂણો બનેલો છે, એટલે આ 30, આ 30 અને આ 30. ચાલો બીજો જોઈએ, ઘડિયાળમાં 12 થી 1 વચ્ચેનો ભાગ કેટલો? 12 થી 1 વચ્ચેનો ભાગ કેટલો આપેલો છે? 1 જ. માટે 1 ભાગ બરાબર કેટલા અંશ? 30 અંશ. ચાલો ત્રીજો દાખલો જોઈએ. જો દેખાય છે 12 થી 6 વચ્ચેનો ભાગ કેટલો? 6 ગણી જોઈએ. 1, 2, 3, 4, 5 અને 6. એટલે ઘડિયાળમાં 12 થી 6 વચ્ચેનો ભાગ બરાબર 6. માટે 6 ભાગ બરાબર 6 × 30 એટલે 180 અંશ. વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી છે ને? આ બધી સમજૂતી અને દાખલાની રકમ સાથે જવાબ સાથે તમારે ગણિતની નોટબુકમાં લખવાનું છે. આ બારકોડ QR કોડ છે, જેને તમારે સ્કેનર કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં. જો અત્યાર સુધી તમે બારકોડ સ્કેનર ન હોય તો પ્લે સ્ટોરથી પરથી ડાઉનલોડ કરીને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.